નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? વિડિયો લેક્ચરમાં ફરી આપનું એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને વિષ્યા ગોવિંદના ગુણ ગાશું. કાવ્ય છે બ્રબર અને તેમના કવયિત્રી છે મીરાબાઈ. કોણ છે? તો કે મીરાબાઈ. સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવીએ. મીરાબાઈ નો જન્મ રાજસ્થાન મેડતા ગામના રાજ પરિવારમાં થયો હતો. તેમણે કૃષ્ણને જ પોતાનું સર્વસ્વ ગણી ને રાજ વૈભવ ત્યજી સાધ્વી જેવું જીવન સ્વીકાર્યું હતું. તેમના પદોમાં કૃષ્ણ ભક્તિ કેન્દ્ર સ્થાને રહી છે. તેમની કવિતા આજે પણ એટલા જ ભાવ ભક્તિથી વંચાય અને ગવાય છે. તેમના પદોમાં દાસત્વ, ભક્તિ, જંખના, ઉત્કટ તાલાવેલી વગેરે અનુભવાય છે. અને આશરે એમ કે કહેવાય છે કે 16મું શતક એમ કે બરાબર 16મું શતક એમ. એટલે જન્મનો મીરાબાઈનો જે સમય જે આપણે કહીએ ને એ 16મું શતક માનવામાં આવે છે. નાનપણથી જેમ કે મીરાબાઈને ભક્તિના જે સંસ્કારો છે બરાબર એ ભક્તિના રંગમાં એમ કે રંગાયેલા હોય છે બરાબર. એમના દાદા છે રાવ દુધાજી, એમના ઘરનું જે વાતાવરણ છે રાવ દુધાજી કે ભક્તિમય વાતાવરણ હોય છે. એમના ઘરે સાધુ સંતો ભક્તિ કરવા ભજન ભક્તિ કરવા માટે આવે છે બરાબર. અને આ સંસ્કારો છે તે તેમને તેમના પરિવારમાં તેમને મળે છે એટલે તે ભક્તિના રંગમાં રંગાય છે. એકવાર કહેવાય છે કે એક સાધુ છે તે એમ કે રાવ દુધાજીના ઘરે આવે છે અને તેની પાસે સરસ મજાની કૃષ્ણની સ્ત્રી
જેને ગોવર્ધન પર્વત એમ કે પોતાની નચલી આંગળીમાં એમ કે
દ્રઢતાની પણ આપણને ખ્યાલ આવે છે, બરાબર, કે મીરાબાઈની ભક્તિની જે દ્રઢતા હતી ને કેટલી હદ સુધી એમ કે હતી, બરાબર. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ, બરાબર. ધારણ કરનાર,
શબ્દ સમજૂતી, શબ્દ સમજૂતી